હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું. આજે હું તમારી સાથે શેર કરીશ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી કટલેસ ચાટની રેસીપી. આ કટલેસ ચાટ તમે ઘરમાં રહેલી વસ્તુમાંથી ફટાફટ બનાવી શકો છો. તો ચાલો કટલેસ ચાટ બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા 3 બટાકા એટલે કે 250 ગ્રામ બટાકા બાફીને છાલ ઉતારીને લીધા છે. હવે 1 વાટકી શિંગદાણા લીધા છે, તો શિંગદાણાને મેં શેકી અને ફોતરા કાઢીને લીધા છે આ રીતના. તો હવે શિંગદાણાનો આપણે અધકચરો ભૂકો કરવાનો છે. તો હવે શિંગદાણાનો ભૂકો કરી લઈશું. શિંગદાણાનો ભૂકો કરી લીધો છે, એ ઉમેરીશું. હવે મેં અહીંયા 2 મરચાંના ટુકડા કરીને લીધા છે આ રીતના ઝીણા, એ ઉમેરીશું. 2 ચમચી કોપરાનું બૂરું લીધું છે, એ ઉમેરી દઈશું. 1/2 લીંબુનો રસ, સ્વાદ અનુસાર ફરાળી મીઠું ઉમેરીશું અને મિક્સ કરી લઈશું હાથેથી. આ રીતે બટાકાને ભાંગી અને બધું હાથેથી જ મિક્સ કરવાનું છે. તો આ રીતે મિક્સ કરી લઈશું. તો મિક્સ થઈ ગયું છે. હવે મેં અહીંયા ફરાળી લોટ લીધો છે 1 વાટકી, તો એ ઉમેરીશું. થોડો થોડો ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તો જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે ઉમેરી શકાય. જો મિક્સર ઢીલું થઈ જાય તો તમે 1 વાટકી કરતાં થોડો વધારે પણ ઉમેરી શકો, અથવા તો શિંગદાણાનો ભૂકો થોડો વધારે ઉમેરી શકો. તો આ રીતે 1 વાટકી મેં લોટ ઉમેરી દીધો છે અને બધું મિક્સ કરી લઈશું. તો મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાંથી કટલેસ બનાવીશું. તો હવે મેં અહીંયા બટર પેપર લીધું છે, એના પર ઘી લગાવી દઈશું. તો આ રીતે ઘી લગાવીશું, કેમકે બટાકું નાખેલું છે એટલે ચીપકશે, એટલા માટે આપણે ઘી લગાવીને કટલેસ બનાવી લઈશું. તો આ રીતે થોડો લૂવો લઈ અને આ રીતે હાથેથી ઘીવાળો હાથ કરી અને પ્રેસ કરી દઈશું. આ રીતે પ્રેસ કરી અને આપણે વધારે જાડું ન રહે એ રીતે રાખવાનું છે. તો આ રીતે આકાર આપી દઈશું. તો આ રીતે તમારે જે પ્રમાણે આકાર આપવો હોય, ગોળ આપવો હોય તો તમે ગોળ પણ આપી શકો. તો આ રીતે આકાર આપી દઈશું અને વધારાનું જે મિક્સર છે એ કાઢી લઈશું. તો આ રીતનો આકાર મેં આપી દીધો છે. હવે આપણે આ કટલેસને પેનની અંદર રાખતા જઈશું. તો પેનની અંદર આપણે પહેલાં ઘી લગાવવાનું છે ચીપકે નહીં એટલા માટે. તો આ રીતે ઘી લગાવી અને પછી આપણે બધી કટલેસને મૂકતા જઈશું આની અંદર. એ જ પેનની અંદર આપણે કટલેસને શેકવાની છે. તો આવી રીતે આકાર આપી અને બધી કટલેસને એમાં મૂકતા જઈશું. એવી રીતે બીજી બધી કટલેસ પણ આપણે આ રીતે આકાર આપી અને બનાવી લઈશું. અને તમારે જો બીજો કાંઈ આકાર આપવો હોય તો તમે બીજો ગોળ કે કોઈ પણ આકાર આપી શકો. તો હવે આવી રીતે બધી કટલેસને આપણે પેનની અંદર રાખી દઈશું અને ઘી આપણે લગાવેલું જ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શેકી લઈશું. તો આપણે અહીંયા ગેસની ફ્લેમ બને ત્યાં સુધી લો રાખવાની છે, એટલે લો ફ્લેમ પર આપણી કટલેસ છે એ કાચી ન રહે અને ધીમા તાપ ઉપર બરાબર શેકાઈ જાય. હવે કટલેસને જોઈ લઈશું, એક બાજુ ચડી ગઈ છે. તો હવે બીજી બાજુ પલટાવી દઈશું. તો આ રીતે બધી કટલેસને હવે આપણે બીજી બાજુ પલટાવી દેવાની છે અને સાઈડમાં પણ આપણે શેકવાની છે, એટલે બીજી બાજુ શેકાઈ જાય પછી આપણે સાઈડમાં પણ શેકી લઈશું. તો આવી રીતે બધી કટલેસને ધીમા તાપે શેકી લઈશું. તો એક બાજુ શેકાઈ ગઈ અને બીજી બાજુ પલટાવી દીધી છે. હવે સાઈડમાં પણ આ રીતે શેકી લઈશું એટલે કાચી ન રહે, અને લો ફ્લેમ રાખીશું એટલે બધી કટલેસ છે એ બરાબર અંદરથી શેકાઈ જશે. કટલેસ બધી બાજુથી શેકાઈ ગઈ છે. તો હવે આપણી કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે કટલેસ ચાટ બનાવીશું. તો એક ડીશમાં આપણે કટલેસને આ રીતે રાખી દઈશું ચાટ બનાવવા માટે. તો આ રીતે કટલેસ જે પ્રમાણે ચાટ બનાવવો એ પ્રમાણે રાખી દઈશું. હવે એના પર મેં અહીંયા મોળું દહીં લીધું છે ફેટીને, એ ઉમેરીશું. એના પર આંબલીની મીઠી ચટણી ઉમેરીશું, જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે ઉમેરવાની છે. દાડમના દાણા લીધા છે એ ઉમેરીશું, અને મેં અહીંયા બટાકાનો ફરાળી ચેવડો લીધો છે એ ઉમેરીશું. તમારે આના પર બીજી કોઈ ફરાળી વસ્તુ ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો. તો વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવો ફરાળી ચાટ બનીને તૈયાર છે.